माँ भगवती माता जी मारी उगता ना पोर ने मारी मेहलनी नो मांडवो रूपायो से बाप मारा मोला मारा मोला भागनो विहामो मारी मेहलनी के वाह जोग माया मारा नाना नानपणनी वाली बा अमरा माल पर आलो छोड़ी परलोक ने माल पावी आ गया बा भावनगर नी धरती नी माथे कोई हगोई मारू हतु नहीं भावनगर नी धरती नी माथे कोई हगो वालो कोई हगो न कहवे बा આજ મારી ભગવતી મારી મેલડી નો માંડવો રોપ્યો છે અને મારી મેલડી આગળ જો મારી દિલ ની વાત મારી હૃદય ની વાત જો રજૂ ન કરું તો હું નગુણો કહેવાય ભાઈ મારી સાવડ કાળી ક્યાં મારી ભોલ્યા રાની ધરતી માથે બેઠી થી એને કોઈ દીવો કરવા વાળું મારી સાવડ ને અહીંયા કોઈ આ ધરતી માથે ભાવનગર ની ધરતી ની માથે તમે ખાઈ પીને મજા મત કરો છો પણ મને તારા બાપે રણછોડે પહેરી ને મને કાળિકા ને હવન નો ધૂપ નથી મળતો હોબા હાલ ને મારા ઈચ્છા હાલ ને મારે તારી ભાવનગર ની ધરતી માથે આવવું છે આહા પણ હે મારી સામાન આ ભાવનગર ની ધરતી ની માથે માડી અમારે રહેવા મકાન નથી માં ધન્યવાદ એવા અમારા નવ દુર્ગા મિત્ર મંડળ ખાંભડા અમારા ભરતભાઈ મંજી દાદા અમારે વિજયભાઈ વાળી માતાજી કાળકાના ભુવા આ બધા નવ દુર્ગા મિત્ર મંડળ બધા ભુવા મંડળ આવ્યા છે 1751 રૂપિયા આપી મારી ભગવતી મારી મહેલનો માંડ વધારે જોગમાં દાદુ આભાર ધન્યવાદ હે કે માડી અમારે ભાવનગર ની ધરતી ની માથે રહેવા ઘર નથી માં માડી 3000 રૂપિયા ની રૂમ ભાડે રાખી અમે રહેવી છે હું એટલે જ બેટા તને કહું છું કે અત્યારે કુટુંબ મરતન દેખાડવું છું બાપ અરે તારે નથી તારા કાકા કુટુંબ ને જગ્યા છે મન સાવડ ને એક પાંચ તું માંડી એટલી જગ્યા નહીં આપે આહા કાકા મારે મારી સાવડ નું અહીંયા એક મઢ મંદિર બનાવવું છે ખબર ના પરમા દી હું કે ધોલેર ની ધરતી ની માથે થી થેલી ની માલકો મારી સામળ કાળકા ના ફોટા અને શ્રીફળ લઈને ભાવનગર ની ધરતી ની માથે જાય દી આચમણી વેળા સમય આવી જાય અન તેદી બાપ જેનું ધર્મ હગુ ન હોય ઈ બને કે વાત કાકા અમારા બાપ ની દેવ સાવડ ને હું લઈ આવ્યો છું મારા બાપ ની પણ બેટા હા પણ કોણ કે માણસ તારે રહેવું હોય તો અહીંયા મકાન બનાવીને જગ્યા ની માલિક રહે પણ અમારે શ્રાવણ કાળિકા ની જરૂર નથી હો બાપ અમારે તમારા ધર્મ ની જરૂર નથી અમારે તારી શ્રાવણ કાળિકા ની જરૂર નથી હા અમારે એની જરૂર નથી પણ તમે મારા દીકરા છો કદાચ અહીંયા બે માળ નું મકાન બનાવી દો તો મને વાંધો નથી મારા આચકા ને હૃદય ની માલ પા એમ કહેવાય કે બે આંખ ની માલ પાથી આવું પડ્યા હે માળી સામર તારી હતું મને પાસ લીધું નો થાને પણ પડે અણ તેથી અડધી રાત માં કરે બને
રાતના બે વાગ્યાનો સુમાર થાય અને પો મહિનાની કડકડતી ટાઢની મારી પાસે એકલો જાકારો મળે તો હવે અમારે ઘર છોડીને વિયાગા ઉભા અડધી રાતના ગજરે પો મહિનાની ટાઢ મારા તે બે વાગે ઘર ખાલી કરવા પડે હઈ મહારાજ કા તું એમ કહેશ કે હું ધોલેરામ ગયો હતો એમ પણ હું તારા બાપ ની દેવ તારી હરે હોય અને કોઈને દિયે જવું પડે કોઈને દહતી સુધી પંદરતી સુધી જગ્યા ગોતવી પડે પણ મહારાજ કા આ રાતના બે વાગે કદાચ તને જો સીતરા વટવા જવું તો હું તારી સામે કાળી કાળી કહેવાય હા બોલ બરાબર એક દરબાર ના આઈસી ની માલી પાસે એમ કેવાય સામાન ભરાઈ ગયો છે ગાડી એમ કેવાય ઢોલરા બાજુ નીકળી ગઈ છે અને અહીંયા ફિલ્ટર ની ટાંકી પાસે બોર તળાવ અને બોર તળાવ ની માલી પાસે ટેમ્ભા નામના દરબાર ગોહિલ દરબાર બરોબર બે વાગ્યાની નીકળી નીકળી કે દેવું કઈ બાજુ હે હવી અમારા અંજળ દાણો પણ આ ભાવનગર ની ધરતી માથે ફૂટી ગયા છે અરે દેવ મળો બોલાય નહી કે પણ તો અત્યારે ક્યાં જવું હવે ભાડે રહેવું નથી હવે ભાડે નથી રહેવું કે પણ ભાડે નહીં પણ તમારી ખુદ ની જગ્યા હોય તો કે તો રોકાઈ જવું કે હાલો અહીંયા મારો પ્લોટ પડ્યો છે એ 200 વાર નો પ્લોટ ટેમ ભા દરબાર ગોહી લે 11000 ને મારી પાસે રાતે 2 વાગે આપી દીધો અને મારી સાવણ કાળ કો એક જગ દાદા મહારાજ કા એક દી મારું નામ લઈને મી આવો પણ મારા હગા જો મારા દીકરા મારા હગા જો જેને મને જાકારો દીધો છે ને એને આવકારો નો આપજો બા જણ મન સાવણ ને મન કાળકાનો જાકારો દીધો અને મારા દીકરા તમે એને પાણી પાવલે તુલી મન સાવણ ને લોહી દેખાય છે બા અને હે મારી આ સાવણ એમ કે હું તમે દુખ ની વાત કરો શું વાત કરો અરે હું સંડમુન ને સુસી ગઈ શુંભ નિસમુન ને પી ગઈ અરે અમરિયા દૈત ને સુહી ગઈ હું ઈ સાવણ છું મારી વસ્તી નું દુઃખ મન નો દેખાતું પણ મારી વસ્તી મારા કયા માનો હોય તો મારે ક્યાં જઈને ઊભું રહેવું મન સાવન ને મને કાળી કાળી દયા નથી આવતી પણ હાય કાળા માથાના માંડવી તમને દયા એવું આવે છે બા હા એવા અમારા ખાસ મિત્ર ભાવનગર ખેડવાસવાળા મામા દેવના ભુવા 500 રૂપિયા આપી મારી ભગત નો માંડવો લાવ ભલ્યા અને ઈ સમય ની વાત માં અમે નાના નાના હતા હોટલો ની માલિકા પરિણભાઈ કામ આ તો મારો ભાઈ છે બરોબર ખાજાવદર ના ભીમભાઈ રસપૂત એની હોટલ માં હું 35 રૂપિયા માં દાડિયા કામ કરતો માતાજી ના ભુવા માતાજી ના ડાકલા દબલા ની માલપા ડાક બગાડવાની ખોટે ખોટા પાણા ની માલપા માતાજી બેહારવાના ખોટે ખોટા માંડવા નાખવાના મારું પહેલેથી જીવન જ હતું બહાર અને જેટલી મારી ઉંમર નથી થઈ એટલી જાજા તો મારી માતાજી માંડવા જમી ગઈ છે બાપ નકર જીવનની મારી પાસે એક જ માંડવો કરી શકે પણ મારી શ્રાવણ કાળિકા મારી મહેલની એમ કે મારા દીકરા તું કદાચ મને વાપરતો જા અને જો તને ખજીને ખોટ આવવા દઉં તેથી તો અમને ધર્મને ખોટું પડી જાય બાપ એ હોટલની મારી પાસે કામ કરું નાનું અમથું 5 સીટોનું મંડાણ માંડી ચિત્રા જીઆઈડીસી ની માલિકા ભાગ્યવાન હાબુ ના કારખાના ના રોડ ઉપર એ 5 ફૂટ નું થાનક માંડી ને મેલડી નું મંડાણ માંડ્યું કોની મેલડી ક્યાંની છે કેવી છે એ મને પોતાને ખબર નથી
પણ એક અણી વાળો પથ્થર હતો નીની માથે સિંદૂર લગાડીને મેલડી બહેર દીધી બા આ મેલડી નો માંડવો છે ના મેલડી કેવી રીતે અહીં આવી બેહી મારે કહેવું છે અને તેદી મેલડી લીધું કે હે માં મારી દુનિયા તને માણસે મારા કુળમાં નથી એટલે હું તને નહીં પૂછું બરોબર એ જગ્યા એમ કહેવાય કે લુવાર મિસ્ત્રીની જગ્યાનો પ્લોટ હતો એનો અહીંયા બરોબર ગેટ આવે અને ગેટમાં મેં મેલડી બેહાડી ખબર પડી કે ભાઈ આ કોને અહીંયા કર્યું છે હોટલના માલિકે નામ દીધું હતું કે આ છોકરો હોટલમાં કામ કરે છે ને એને અહીંયા મેલડી બેહાડી મને બોલાવ્યો તારી માથે કેસ કરવાનો છે આવું કરવાનું છે તેવું કરવાનું છે મને બિબરાવી દીધો એટલે પાણાને લઈ અને મેં એમ કહેવાય કે ખા કર્યો કે ભાઈ મેં કઈ મેલડી બહેરી નથી ને હશે તો આવશે એમ કરીને મેલડી નો પાણો ખા કર્યો અને 13મો દિવસ થતો એમ કહેવાય કે ઈ લુહાર ઈ મિસ્ત્રી ગોતો ગોતો આવ્યો કે ક્યાં છે આ ભાઈ ઓ ક્યાં હવે એને કયો અહીંયા મારા ગેટમાં મેલડી બહેરી દે અને ઈ નહી હવે હું પૂજી 12 મહિનાનો ટાઈમ થાય એટલે હવા શેર સુખા ઘીની હુંખડી મેલડી દેવાની એક શ્રીફળ અને જા તારું જગતની માલિકા જો નામ નો કરી દઉં તો તો હું મેલડી નો થવાય એને 5 ફેક્ટરી છે દોરી નામ મશીન બનાવે છે એ ભાવનગરની માલિકા 5 ફેક્ટરી એને છે અને જે કાજાવદરના ભીમભાઈ રસપૂત જે હતા એને એટલું કીધું કે તારે કોઈ ગ્રાહકની જરૂર નહીં પડે પણ કદાચ આ એક જ ફેક્ટરી માથે કદાચ જો તને 5000 નું કાઉન્ટર નું આપું તો હું મેલ ન કહેવાય જાબા ન્યાથી હું ધોલેરાની ધરતીની માથે આવો મારી મેલડી ની સાઈ છે લાલો રાવણ ખોટું ખોટું કોક ને કહી દે કાલ તારું ભલું થઈ જાય એટલે મેલડી ભલું કરી દીધી છે આ મને ખબર નહોતી પણ જયારે મારી પાસે મોડો વખત આવ્યો મોડો સમય આવ્યો તેથી મેં અલડી લીધું ક્યાં ગઈ મારા નાનપણની મારા બાળ ભગતની મેલડી અમારા ભુવા અમારા ભાઈ મોટા ભાઈ એવું કે ભલામણા આ મેલડી નું તું જે હોય એ કરીને મેલડી બહેરી દે ને મેલડી ને પગે લાગે ને એમાં હું તને વાંધો અને 2012 ની માલમાં અમદાવાદ ની માલમાં સિવિલ ના સર્જન એમ કહેવાય વિશ્વકર્મ સાહેબ એને મારી ભાઈ પાસે લેવાની ત્યાંથી મુંબઈ રચનાબેન પરાય જયવંતસિંહ ઝાલા પંપકિંગ શાહ શૈલેન મોદી ભાવનગર ની માલમાં ઉમંગ દેસાઈ આ બધા કેન્સર ના મેન સર્જનો અને એવું કે આ છોકરો 10 દિવસ નો જીવ્યો આ છોકરો 10 દિવસ નો જીવે અને તેથી અમારા ભાઈ કે તો ભાઈ આનું ઓપરેશન પણ મારી શ્રાવણ કાળિકા હું કે ઓપરેશન તો આજે ને કાલે નો થવા દો બાપ આટલા આટલા નામસુ નો ડોક્ટર આગળ ગયા છેલ્લે ભાવનગર ગયા ગાયત્રી મંદિર અમે રસનો લોટો પીતા હતા ત્યાં અમારા ભાઈ બોલ્યા કે હવે આ મેલડી નું હોય એ કરી નાખે અને તેથી મેં એક શબ્દ કીધો તો હવે બધી વાતો બંધ કરી દેજો ભાઈ મેલડી ની વાત મારી આગળ કરતા નહીં અને જો એવી મેલડી હોય તો કદાચ 60 કિલોમીટર ધોલેરા થાય છે રસ્તામાં મને પડે આડી અને હાંઢીડા ના પાત્ર ની મારી ભાઈ પણ મારી મેલડી બોલી ખમા ક્યાં હાંઢીડા ના પાત્ર ની મારી ભાઈ બરોબર ઉભા રહી ગયા ગાડી માંથી મારો પગ એક હેઠો ને એક ગાડી માં ત્યાં મારી મેલડી નો આંકડો એક લાલિયા બોલો તે કીધું તું ને કે મને આડી પડી લે હું આડી પડી પણ બેટા ખાઈ નથી આપતો ને ખવાતું નથી પણ કાલ હવાર પડે અને જો તને 7 રોટલા ન ખવડાવું તો તારી મેલડી ન કહેવાય બા બીજે દી બપોરે ફરાઈ ખાઈ લીધું વાત મગજની માલપાથી બધી વિહરાઈ ગઈ સારો સમય હારી વેળા આવી ગઈ અને પછી મારી મેલડીને કીધું કે માં
હવે તારો હાથ સજાયેલી માથે મારી માથે રાજ્ય માળી આ મારી બાળ ભક્તિ ની મેલડી અને આ મારી મેલડી આ મારી ઉગતના પર ની મેલડી ને તેથી નું સ્મરણ કરું માતાજી ને બિહારી કડિયાની માલી માં બિહારી માતાજી ને માંડવા કર્યા પણ એક સમય મારી માથે એવો આવી ગયો કારણ કે માણસ ની કિંમત ક્યારે થાય કે જયારે તમારે એની જરૂર પડે રૂપિયાની કિંમત ક્યારે થાય કે જયારે તમે ગરીબ હોય અત્યાર સુધી મેં 2006 થી માંડી અત્યાર સુધી મેં બધે સંબંધ જ રાખ્યા છે ક્યાંય રૂપિયાનો મોહ રાખ્યો પણ આજ મને ખબર પડી કે મારી આ સંબંધ નતા રાખવાના રૂપિયા લેવાના હતા મારા યજમાન 18-18 દિવસથી ભાગતા ફરતા હતા અને તેથી મારી મેલડી ને આવીને એટલું કીધું કાલ હવે કદાચ હે મારી મેલડી અમને અમારા ઘર સુધી પહોંચાડ ને તો મેલડી તું કૈસી કરી દીધો હે તું કૈસી કરી દે પણ માડી અમારા માલ ઢોર અમારું આ બધું રખડે છે માડી અમારે ક્યાંય સૂતાય હક નથી અને તેથી મારી મેલડી શું કહે કે હા ભાઈ હું કવિ મેલડી તું કરી લઈ કે માડી આજ અમને આમાંથી ઉગાડી ને તો તું કેઈ કરી દેવું છે કે તો કાલ હવરનો દી ઉગે અને ઘરે જો લઈ જાઓ અને હુંરાવી દઉં શાંતિ કરી દઉં તો એમ માનજે કે ભગવા ભેખલી મેલડી બોલી તી બા આજ ઈ માંડવો ઈ ભાઈને કરવાનો હતો આવડવા અને એને ત્રણ વાર મારી મેલડી ભગવા ભેખલી મેલડી એવું કીધું કે લાવે મારો માંડવો લાય લાવે મારો માંડવો લાય પણ મારી મેલડી એક રમત કેવી માંડી 100 જણા હતા 100 એ 100 ને કોઈને માથે 10 લાખ કોઈની માથે 20 લાખ કોઈની માથે 55 લાખ કોઈની માથે 35 લાખ ના લેણામાં ખાલી દીધા આજ લુગડું હગું ન આવ્યું અને પછી મારી મેલડી આવીને કહે છે કે લાલિયા આ કોકના પાપે મરો છો તો મારી હવે મારી આગળ તો કઈ રહ્યું નથી હે માં એક બાજુ મારી હું દરદમાં ખેલાઈ ગયો છું 2 વર્ષથી મારી આ લોકડાઉન છે એક પણ રૂપિયાનો ધંધો નથી અને આજ મારા ઘરમાં ખાવા નથી ઓ મને ગરીબલે સેતરતી નહીં મેમડી લાલિયા હું મેલડી તારી આગળ નથી માંગતી અને હું મેલડી નું ગરીબ નું ખાઈ રાજી થાવ તો હું મેલડી નો કહેવાય બા પણ લાલિયા એક મારા ધર્મ નો વેદ કાપી નાખે અને કદાચ 100 મહિને કદાચ તું માંગી નો કરી દઉં તો તો તારી બાળ ભક્તિ ની મેલ એટલે આ માંડવો તાત્કાલિક 2-3 દિવસ ની માલપા ઉભો કર્યો કે માડી હવે મારી આગળ શેક નથી એ તને ખબર છે પણ માડી તારી દયા થી વ્યવહાર બહુ મોટા છે તે કદાચ ફોન કરીશ તો 2-5 લાખ રૂપિયા આવશે અને એટલાનું કઈ પણ માંડવો બહુ નાનો અમથો કરવો હતો ખાલી ઘર ઘરના ને ભેગા થઈ પછી પાછી મેલડી એવું ઉદાડું ભલામણા કરવું કરવું નાનું કરવાનું અરે આનંદ કર અને કદાચ એક વાપર ને 51 નો આપવું તો તો તારી મેલડી નો કહેવાય બાપજા પણ મારા ગુનેગાર ને આવકારો આપતો નહીં આ ભૂલેવા બોલો કે આ મને યાદ રહે મારા ગુનેગાર ને આવકારો આપતો નહીં નકર હું મેલડી તારી નથી બા એટલે આ ઈ માં ભગતી માં મેલડી નો માનવ રોતો છે અમારા પ્રવીણભાઈ પરેશભાઈ અને અમે તેણીભાઈ આનંદ કરીએ બધા ભુવાને રમાડીએ અમારા ખાંભડાના ભુવા મંડળને વિનંતી થાય હોય આવે એક એક ભુવા બધા એવા દેવા આમ તો મારો ભાવ છે વિજયભાઈ ને પેલા બેહારવી મારી ગઢ પાવાની તમે કાળ ક્યાં કેવી માં કારણ કે જે મારી પરિસ્થિતિ છે એવી વિજયભાઈ ની એક દિવસ ના સમય ની વાત છે પણ બાપ જેના કાળકા બાવડા ચાલે એને મોતય નો મારી એક બા
મોજે નાળુ માડીયુ માડી જમડાય આવી જળાફા ખાઈદા પણ માડી તોય એને એના સોરુની ચિંતા થાય એને કેમ રે વિહરી કાગડા હે મારા વિજય હાંભળ બાપ હાંભળ અરે હું તો અત્યારે ખાલી વાત કરું છું પણ આ તો દુઃખ મટાડેલું મારી કાળી ક્યાં બેઠી છે બાપ અને મારા વિજયને કદાચ અડધી રાતે આવીને કે હે મારા વિજય કાલ પાવા કઢાવ્યું તો તો મારો વિજય કોઈને પૂછવા નો રે ઉઘાડા પડે મારી ગઢ પાવાની કાળી કે આગળ ધોળવા માંડે ઓ બાપ અને એક દી મારા વિજય કદાચ મોત આવ્યું હોય અને દુનિયા કહે કે ખોટું પણ કદાચ જો મડા બેઠા નો કરી દઉં તો તારી કાળી કાળો ધરતી માથે મારા વિજય ને એકલો મેલતી ના ધરતી માથે મારા વિજય ને ઓછી તોડાવું તો મને ગડપાવાની દેવી ને કોઈ ઓળખ્યા ના દુશ્મન ના ટોળા જો કદાચ ભરી બંદૂકે આવતા હોય અને જો કમો તે મરતા નો બસાવું ને તો વિજય તારી કાળકા દેવી રો કહેવાય માડી જાય ઓલા માળા ની માથે જદી ઓળા લે કુમાર લઈ લે લેખ
માન્ય કુમારી જે અમારી ગઢ પાવાની જે વિકાળ ક્યાં બોલ બોલ રાજા